જૂન મહિના સુધીમાં ભારતમાં કોરોનાના કારણે હજારો લોકોના થશે મોત રિપોર્ટમાં ચોંકાવનારો દાવો ભારતમાં કોરોનાના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને લોકો મોતના મોઢામાં ધકેલાઈ રહ્યા છે દરમિયાન લાન્ડ ટેસ્ટના એક રિપોર્ટ હવે એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં રોજ કોરોનાથી મોતને ભેટનારા લોકોનો આંકડો સત્તરસો પર પહોંચશે અને જૂન મહિના સુધીમાં તો ભારતમાં રોજ ત્રેવીસો જેટલા લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવશે આ રિપોર્ટને ભારત સરકારના કોરોના ટાસ્ક ફોર્સે તૈયાર કર્યો છે ભારતમાં કોરોનાની બીજી લહેર સામે જરૂરી મેનેજમેન્ટ શીર્ષક હેઠળના રિપોર્ટમાં કહેવાયું છે કે હવે પચાસ ટકા કોરોના કેસ દેશના વીસ જિલ્લામાંથી આવી રહ્યા છે આ ચિંતાજનક વાત છે આ અગાઉ પહેલાં વેવમાં પચાસ ટકા કેસ ચાલીસ જિલ્લામાંથી આવ્યા હતા રિપોર્ટમાં કહેવાયું છે કે પહેલી લહેર કરતાં બીજી લહેર અનેક ગણી વધારે ખતરનાક છે અને જરા સરખી બેદરકારી પણ ઘાત પુરવાર થઈ શકે છે કોરોના સંક્રમણના મામલા પણ બીજી લહેરમાં વધી ગયા છે આ વર્ષે ચાલીસ જ દિવસમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા દસ હજારથી વધીને એંસી હજાર પર પહોંચી ચૂકી છે કોરોનાની રફતાર પહેલાં કરતાં વધુ સ્ટડી મુજબ પહેલી લહેર દરમિયાન દૈનિક દસ હજાર નવા કેસોથી એંસી હજાર દૈનિક નવા કેસ થવામાં ત્યાંશી દિવસનો સમય લાગતો હતો પરંતુ આ વખતે ફેબ્રુઆરીથી એપ્રિલની શરૂઆત સુધી દૈનિક એંસી હજાર કેસ થવામાં માત્ર ચાલીસ દિવસ જ લાગ્યા છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે કોરોનાના લક્ષણવાળા દર્દી મોટી સંખ્યામાં મળી રહ્યા છે જેથી ઓછા દર્દી મૃત્યુ પામ્યા છે જ્યારે પ્રથમ લહેરમાં લક્ષણવાળા દર્દીઓની સંખ્યા ઓછી હતી જેથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા જય હિન્દ વંદે માતરમ નમસ્કાર